पंचमहाल गोधरा में श्री कमलम नो उद्घाटन तथा सरपंच संवाद कार्यक्रम योजायो। प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल अध्यक्षता में तेमज माननीय मुख्यमंत्री श्री विजयभाइ रूपाणी, राज्यना सहप्रभारी श्री सुधीर गुप्ताजी अने नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेल विशेष उपस्थिति में पंचमहाल जिल्लाना नवनिर्मित कार्यालय श्री कमलमनु उद्घाटन तथा सरपंच संवाद कार्यक्रम योजायो। त्यारबाद स्थानिक स्वराज ने चूंटणी ढोल नगारा साथ शंखनाद करवामां आव्यो। सी आर पाटिले वधुमां जणाव्यु कि पेज समिति ए एक अणुबॉम्ब छे अने एनी ताकत आवनार स्थानिक स्वराज ने चूंटणी में देखाई जशे। ग्राम पंचायतना सरपंचो साथे वातचीत करता जणाव्यु कि तमे खास बाळकों महिलाओना कुपोषण कन्या समृद्धि योजना वीमा योजना वगैरह सरकार की योजनाओं छेल्ला मां छेल्ला व्यक्ति सुधी पहुंचे तेना उपर ध्यान आपो। ब्यूरो रिपोर्ट भाविन भाई परमार पंचमहाल। તો એ કંઈ બહુ મોટી અસિસ્ત નહીં ગણે, પરંતુ જેણે કર્યું છે એની ઉપર અમે ચોક્કસ એક્શન લઈશું, એ કાર્યકર્તા ઉપર જરૂર એક્શન લઈશું, પરંતુ ખૂબ શિસ્તબદ્ધ રીતે શું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કાર્યકર્તાઓ જે રીતે ઉત્સાહિત થઈને ટિકિટો માંગી રહ્યા છે અને જે સૌથી વધુ ટિકિટો માંગે છે એનું કારણ એ છે કે એમને જીતવાની પૂરેપૂરી ખાતરી હોવાને કારણે લોકો પ્રયત્ન કરે છે અને અમે એનું સ્વાગત કરીએ છીએ। સાહેબ, ટિકિટ વાંચકો માટે જે ફોર્મ ભરવાનું છે એમાં રામ મંદિર નિર્માણમાં કેટલી નિધિ આપી છે એની વિગત માગે છે, એનું ખાસ કારણ? એવું કોઈ નિધિની વિગત માગી નથી, કેમ કે આ રામ મંદિર નિર્માણમાં દરેક વ્યક્તિઓ સામાન્ય લોકોની સહિત બધા જ કારણ બધા જ પોતે પોતાનું યોગદાન આપી રહ્યા છે। સર, આ ચૂંટણીમાં નવા ચહેરાને તક આપવામાં આવશે તો પછી રિપીટ કરવામાં આવશે? રિપીટ નહીં કરી એવું પણ નથી, પરંતુ નવાને પણ એમાં ઉમેરતા જઈશું અને નવી ટીમ મજબૂત ટીમ બને એવો પ્રયત્ન કરીશું। સર, ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ભાજપના ઇશારે ઇલેક્શન લડવા માટેની તૈયારી બતાવી છે, આવા આક્ષેપ કરવામાં આવે છે? સર, આક્ષેપ કરનાર વ્યક્તિઓ પોતે હિંમત હારી ગયા છે, એમને એમની હાર દિવાલ ઉપર દેખાઈ રહી છે, એટલા માટે આક્ષેપ કરે છે। જ્યારે અમે પૂરેપૂરી સીટો જીતવા માટેના સંકલ્પ સાથે આગળ વધતા હોઈએ ત્યારે આવી કોઈ પાર્ટીને ઊભી રાખવાની અમને કોઈ જરૂર નથી। હું તો એવું માનું છું કે કોંગ્રેસ જ પોતાના હારનો ટોપલો બીજાના માથે રાખવા માટે આ બધા કૃત કરતી કરે છે। ઉમેદવારો આંદોલન પર આવ્યા છે એ બાબતે શું કહેશો? બહુ મોટી સંખ્યામાં છે, બહુ સ્પષ્ટ વાત છે કે જે પ્રશ્નો એલઆરડીના પુરુષો એમની તો પરીક્ષા લેવાઈ ગઈ છે, એમાં રિઝલ્ટ આવી ગયું છે, લોકોની ભરતી પણ થઈ ગઈ છે। બહેનોની જે વાત હતી એ પ્રશ્ન ઊભો થતો ત્યારે સુપર ન્યુમેરી વ્યવસ્થા ઊભી કરી હતી, એટલે એ વ્યવસ્થાને કારણે સીટો વધારી હતી, એને ને આને કોઈ સંબંધ નથી। પરંતુ હજુ પણ અમે નવા 11,000 પોલીસમાં ભરતી કરવાના છીએ, એલઆરડીના જે લોકો રહી ગયા છે તેવા ભાઈઓને હું અનુરોધ કરું છું કે નવી જે ભરતી થશે એમાં તમે પ્રયત્ન કરો અને ચોક્કસ નવી ભરતી સતત ચાલુ જ છે એટલે ચિંતા ના કરો। સાહેબ, ખાસ કરીને પંચમહાલને દાહોદના જે લોકો છે, ગરીબ અને મધ્યમવર્ગના લોકો જે લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા હતા, પણ હવે જે કોરોના કાળ પછી મહત્ત્વની ટ્રેનો બધી ચાલુ કરવામાં છે, તો આપણી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સુધી આ વાત પહોંચાડવામાં છે કે લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવે તેનો લાભ? કેન્દ્ર સરકાર દર મહિને નોટિફિકેશન બહાર પાડે છે અને એ પણ દેશ આખાના રિવ્યૂ કરી નીકળે છે, એટલે ચોક્કસ હવે ધીરે ધીરે બધું નોર્મલ થતું જાય, કારણ કે કેસો ઘટી રહ્યા છે અને ત્યારે એ નોર્મલાઇઝેશન તરફ જતી રહેશે, તો સ્વાભાવિક છે પુનઃ પાછું બધું દરેક ક્ષેત્ર ધબકતું થશે। પણ મારે એક વાત કહેવાની હતી કે કોંગ્રેસ ચૂંટણી પંચ વિરુદ્ધ કોર્ટમાં જવાની એમને વાત કરી છે, એનો અર્થ એ થાય છે કે કોંગ્રેસ કોર્પોરેશનમાં બહુ ઊંડી રીતે હશે તેવું માને જ છે, માટે કોર્પોરેશનની ચૂંટણીનું કાઉન્ટિંગ એ પાછળથી કરાવવા માગે છે, વેલું કરવા માંગતી નથી। અગાઉ ઘણા વર્ષો સુધી કાઉન્ટિંગ પહેલાં કોર્પોરેશનનું થયું જ છે, કાંઈ નવું નથી આ વખતે, અને એના આધાર ઉપર ત્યાર પછી પંચાયતની ચૂંટણી, બંને ચૂંટણી અલગ છે, નગરની ચૂંટણી અલગ છે, પંચાયતની ચૂંટણી અલગ છે, નગરનું કાઉન્ટિંગ પહેલાં થતું આવ્યું છે,
પંચાયતનું કાઉન્ટિંગ પછી થતું આવ્યું છે, પરંતુ કોંગ્રેસને પોતાની સ્થિતિ ખરાબ વેલી ન થઈ જાય એટલા ડરથી કોંગ્રેસ આ ઉઠામાં કરી રહી છે અને આ રીતે કોર્ટમાંથી પોતે પ્રયત્ન કરી રહી છે કે કાઉન્ટિંગ મોડું થાય. ગયે વખતે કોર્ટે આપ્યું તો એક વિશિષ્ટ સંજોગો હતા, એના કારણો હતા માટે કોર્ટે આપેલું, છતાં કોર્ટ પેટર્ન કોંગ્રેસ બનાવી રહી છે. એનો અર્થ જ એ છે કે કોંગ્રેસ બહુ ખરાબ હાર કોર્પોરેશનમાં જોઈ રહી છે. ઓકે ઓકે સર, થેન્ક યુ.